ફ્રેન્ડ્સ, આવી ગયા બધા? ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે ગયા વિડીયોમાં કયો પાઠ શીખતા હતા જે અધૂરો રહી ગયો હતો, જેને આપણે ફરી એકવાર યાદ કરીએ છીએ? કોઈને ખબર છે? બોલો. હા, પાઠ 11, આપણા વાહનો, બરાબર ને? અને તેમાં આપણે આપણા વાહનો વિશે ઘણી બધી માહિતી મેળવીએ છીએ, બરાબર ને? તો એ પાઠ આગળના વિડીયોમાં અધૂરો રહી ગયો હતો. તો ચાલો આજે આપણે એમાં જે થોડું જોવાનું બાકી રહી ગયું હતું તો તેને આપણે જોઈએ અને આગળ માહિતી મેળવીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનોને શું લગાડવામાં આવે છે જેથી તે ચાલી શકે છે? કોણ કહેશે? હા, પૈંડા, બરાબર ને? આ બધા જ વાહનોને પૈંડા લગાડવામાં આવે છે જેથી તે ચાલી શકે છે. અને સો ફ્રેન્ડ્સ, આ બધા જ વાહનોને જે પૈંડા હોય છે તે બધાની સંખ્યા એક જ સરખી હોય છે? નહીં ને? હા, કેટલાક વાહનોને બે પૈંડા હોય છે, તો કેટલાક વાહનોને ત્રણ, તો કેટલાકને ચાર, અને કેટલાક વાહનોને તો ઘણા બધા પૈંડા જોવા મળે છે. તેના વિશે પણ આપણે માહિતી મેળવેલી. તો ચાલો આજે ફરી એકવાર આપણે જોઈએ કે કયા કયા વાહનોને કેટલા પૈંડા છે. બે પૈંડાવાળા વાહનોમાં સ્કૂટર, સાયકલ, બાઇક, બરડગાડું, ઘોડાગાડી જેવા વગેરે વાહનોનો સમાવેશ થાય છે. ત્રણ પૈંડાવાળા વાહનોમાં રિક્ષા અને પેન્ડલ રિક્ષાનો સમાવેશ થાય છે. ચાર પૈંડાવાળા વાહનોમાં કાર અને હાથલાડીનો સમાવેશ થાય છે. જ્યારે ચારથી વધારે પૈંડાવાળા વાહનોમાં રેલગાડી, મેટ્રો ટ્રેન, બસ, ટ્રક વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આ વાહનોમાં શું નાખવામાં આવે તો તે ચાલી શકે છે. કોને યાદ છે? હા, પેટ્રોલ, ડીઝલ કે સીએનજી, બરાબર ને? અને તેને શું કહેવામાં આવે છે? કોણ કહેશે? હા, ઈંધણ, બરાબર ને? તો આપણે આ ઈંધણથી ચાલતા વાહનોને જોયેલા. અને ફ્રેન્ડ્સ, આપણે કેટલાક વાહનો એવા પણ જોયેલા કે જે ઈંધણ વગર ચાલે છે. તો ચાલો આજે આપણે ફરી એકવાર યાદ કરીએ કે કયા વાહનો છે તે ઈંધણથી ચાલે છે અને કયા વાહનો છે જે ઈંધણ વગર ચાલે છે. ચાલો આજે આપણે તેને ફરી એકવાર જોઈએ. ઈંધણ વગર ચાલતા વાહનોમાં ઘોડાગાડી, ઊંટગાડી અને બળદગાડીનો સમાવેશ થાય છે. આ વાહનો એ પ્રાણીઓથી ચાલતા હોવાથી તેમાં કોઈપણ ઈંધણની જરૂર પડતી નથી. સાયકલ, હાથલાડી, પેન્ડલ રિક્ષા જેવા વાહનો પણ માણસો દ્વારા ચાલતા હોવાથી તેમાં પણ કોઈ જ ઈંધણની જરૂર પડતી નથી. ઈંધણથી ચાલતા વાહનોમાં સ્કૂટર, રિક્ષા, બાઇક, કારમાં પેટ્રોલનો ઉપયોગ થાય છે. જ્યારે બસ અને ટ્રક જેવા વાહનોમાં ડીઝલનો ઉપયોગ થાય છે. અને હવે તો સીએનજી વડે રિક્ષા, કાર અને બસ પણ ચાલે છે. આમ જુદા જુદા વાહનોમાં જુદા જુદા ઈંધણનો ઉપયોગ થાય છે. બાળ મિત્રો, હું તમને અહીંયા કેટલાક વાહનોના અવાજ સંભળાવું છું, તો તમારે મને કહેવાનું છે કે આ કયા વાહનનો અવાજ છે. કહેશો ને? ઓકે, ચાલો. છુક 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 છુક. આ અવાજ એ કયું વાહન કરે છે? કોણ કહેશે? બોલો. બરાબર, આ ગાડી, બરાબર. ત્યાર પછી પપ પપ પપ, એ કયું વાહન અવાજ કરે છે? બોલો બોલો. હા, કાર, બરાબર. ત્યાર પછી પીપ 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 પીપ, એ કયું વાહન અવાજ કરે છે? હા, સ્કૂટર કાં તો બાઇક, બરાબર. ત્યાર પછી ટ્રેન 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 ટ્રેન,
આ કયો વાહન અવાજ કરે છે? કોણ કહેશે? હા, સાયકલ, જે તમે લોકો ચલાવો છો, બરાબર ને? ઓકે, બીજું ઘર ઘર ઘર, એવું કયો વાહન અવાજ કરે છે? હા, વિમાન. ત્યાર પછી ટપ 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 ટપ, એવું કયો વાહન અવાજ કરે છે? હા, ઘોડાગાડી, બરાબર. ફ્રેન્ડ્સ, તમે તો બધા જ વાહનોને અવાજને ઓળખો છો, વેરી ગુડ. બાળ મિત્રો, જો રસ્તા પર આ બધા જ વાહનો એક સાથે દોડતા હોય તો બધા જ વાહનોનો એ જુદો જુદો અવાજ આવે છે. એટલે કે આ જુદા જુદા વાહનોના અવાજથી આપણે કોઈ એક ચોક્કસ વાહનના અવાજને ઓળખી શકતા નથી. આજુબાજુ ઘણા બધા અવાજો આવતા હોવાથી અવાજનું પ્રદૂષણ થાય છે અને કેટલીક વખત આ મનુષ્યના સ્વાસ્થ્યને પણ, એટલે માણસના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. તમને સૌથી વધારે વાહનોનો અવાજ ક્યાં સાંભળવા મળે છે? કોણ કહેશે? બોલો. હા, ચાર રસ્તાઓ પર, બરાબર ને? ચાર રસ્તાઓ પર વાહનની અવર જવર વધારે થતી હોવાથી ત્યાં વાહનોનો આપણને જુદા જુદા પ્રકારનો અવાજ સાંભળવા મળે છે. અને બીજે કઈ જગ્યાએ વાહનોનો વધારે અવાજ આવે છે? બોલો. હા, શાક માર્કેટ કે બજાર પાસે પણ ભીડ વધારે થતી હોવાથી ત્યાં પણ આપણને આ વાહનોનો વધારે અવાજ સાંભળવા મળે છે. અને શું ફ્રેન્ડ્સ, તમને જો ખૂબ જ વધારે અવાજ થાય તો તમને ગમે? ગમે કે નહીં ગમે? નહીં ગમે ને? હા ફ્રેન્ડ્સ, જો સૌ વધારે અવાજ જો આવે તો અવાજનું પ્રદૂષણ થાય છે અને આપણા શરીરને પણ અસર થાય છે. અને કેટલીક વખત આપણો સ્વભાવ એક ચીર્યો બની જાય છે અને આપણા કાનની સાંભળવાની ક્ષમતા પણ ઘટી જાય છે. એટલે જો બહુ વધારે અવાજ આવતો હોય તો તે આપણા માટે નુકસાનકારક છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક ચિત્ર આપેલું છે, એ ચિત્રને તમારે ધ્યાનથી જોવાનું છે અને તેના પ્રશ્નોના જવાબ તમારે કહેવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આ ચિત્રમાં તમને શું દેખાય છે? કોણ કહેશે મને? બોલો. હા, બરાબર. આ ચિત્રમાં ઉપરના એક બહુમાળી મકાનમાં આગ લાગેલી જોઈ શકાય છે. આગની જ્વારાઓ અને ચારે બાજુ ધુમારા જ ધુમારો દેખાય છે. ફાયર બ્રિગેડ દ્વારા લાઈબંબા લઈને બહુમાળી મકાનની સામે ઊભા છે અને લાઈબંબા પરની સીડી દ્વારા ફાયર બ્રિગેડના માણસો આગ બુઝાવી રહ્યા છે અને ફાયર બ્રિગેડના બે માણસો નીચે પાણીની પાઇપ પકડીને દોડતા દેખાય છે. અહીંયા આ ચિત્રમાં એક પોલીસ વેન અને એમ્બ્યુલન્સ પણ ઊભેલી જોવા મળે છે. ફ્રેન્ડ્સ, બીજો સવાલ છે કે તમને આ ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? બોલો, કોણ કોણ બોલશે? બોલો બોલો. હા, બરાબર. આ ચિત્રમાં પોલીસ વેન, એમ્બ્યુલન્સ અને લાઈબંબો જેવા વાહનો દેખાય છે. ત્યારબાદનો સવાલ છે કે આ બધા વાહનો એ કેવા કામ માટે વપરાય છે? કોણ કહેશે? બોલો. હા, બરાબર. ફ્રેન્ડ્સ, આ જે પોલીસ વાન છે તેનો ઉપયોગ લોકોની સુરક્ષા અને સલામતી માટે થાય છે. ત્યારબાદ એમ્બ્યુલન્સનો ઉપયોગ બીમાર અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલમાં લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે. અને આ લાઈબંબાનો ઉપયોગ જો કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તે આગને કાબૂમાં લેવા માટે અને આગ ઓલવવા માટે થાય છે.
અને તેની જે સીડી હોય છે તો એ સીડી દ્વારા આગમાં ફસાયેલી વ્યક્તિઓને શોધીને તેને બચાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે અહીંયા આપણો આ પાઠ 11 પૂરો થાય છે. એટલે કે આ પાઠ આમ તો આપણે શીખી જ ગયા હતા, પરંતુ આપણે હમણાં તેને ફરી એકવાર યાદ કરી જોયો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ પાઠમાં ઘણી એવી સારી સમજ પડી ગઈ હશે. ઓકે, બાય, ફરી મળીશું નવા પાઠ સાથે. થેન્ક યુ.